ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એટલે કે IMA થયું છે યોગ ગુરુ બાબા રામદેવથી નારાજ. IMA એ બાબા રામદેવ પર એલોપેથી સારવાર વિરુદ્ધ જુઠ્ઠાણું ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. IMA દ્વારા બાબા રામદેવને લીગલ નોટિસ મોકલવામાં આવી છે, સાથે જ સ્વાસ્થ્ય મંત્રાલયને પણ કાર્યવાહી કરવાની માંગણી કરી છે. IMA દ્વારા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને પત્ર લખીને કહેવાયું છે કે સોશિયલ મીડિયા પર બાબા રામદેવનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એલોપેથી દવાને બકવાસ અને દેવાળિયું સાયન્સ કહી રહ્યા છે બાબા રામદેવ. IMA એ લખ્યું છે કે આ પહેલાં પણ કોરોના માટે બનાવવામાં આવેલી પોતાની દવાના લોન્ચિંગમાં પણ રામદેવે ડોક્ટર્સને હત્યારા કહ્યા હતા. એ વાત તમામ જાણે છે કે બાબા રામદેવ અને તેમના સાથી બાળકૃષ્ણ બીમાર થવા પર એલોપેથી સારવાર લે છે, છતાં પણ પોતાની ગેરકાયદે દવા વેચવા માટે તેઓ વારંવાર એલોપેથી વિશે ભ્રમ ફેલાવી રહ્યા છે, જેનાથી દેશના મોટા વર્ગ પર અસર પડી શકે છે. IMA એ લખ્યું છે કે બાબા રામદેવે દાવો કર્યો છે કે રેમડેસિવીર, ફેબેફ્લુ અને DGCIથી માન્યતા પ્રાપ્ત કરેલી અન્ય દવાઓને કારણે લાખો લોકોના મોત થઈ ગયા. તેઓએ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા એટલે કે DGCIને પડકાર આપ્યો છે. કોરોના દર્દીઓ પર રેમડેસિવીર માટે મંજૂરી કેન્દ્રની સંસ્થા CDSCOએ જૂન જુલાઈ 2020માં આપી હતી. આ પ્રકારનો ભ્રમ ફેલાવવા માટે અને લાખો લોકોના જીવ જોખમમાં મૂકવાની વાતનો પ્રચાર કરવા માટે બાબા રામદેવ વિરુદ્ધ કેસ દાખલ કરવો જોઈએ. બાબા રામદેવે ફેવિપિરાવિરને તાવની દવા જણાવી હતી, જેથી એ વાતની પુષ્ટિ થાય છે કે એમને મેડિકલ સાયન્સ અંગે કેટલું જ્ઞાન છે. આ તમામ બાબતો પત્રમાં IMA દ્વારા લખવામાં આવી છે. गजब का तमाशा है. एलोपैथी एक ऐसी स्टूपिड और दिवालिया साइंस है कि पहले क्लोरोक्विन फेल हुई, फिर रेमडेसिविर फेल हो गई, फिर एंटीबायोटिक्स इनके फेल हो गए, फिर स्टेराइड इनके फेल हो गए, प्लाज्मा थेरेपी के ऊपर भी कल बैन लग गया, और इवरमार्क्टिन भी फेल हो गया, और जो है अभी एक बुखार के लिए क्या दे रहे हैं वो फेवी फ्लू वो भी फेल है. जितनी भी दवाएं दे रहे हैं, फिर लोग कह रहे हैं तमाशा हो क्या रहा है. बुखार की दवाई उनकी कोई कोरोना के ऊपर काम नहीं कर रही, क्योंकि आप बॉडी का टेम्परेचर उतार देते हैं. टेम्परेचर जिस कारण से आ रहा है, उस वायरस को, उस इन्फ्लेमेशन को, उस बैक्टीरिया को, उस जो है अलग उस फंगस को, जो भी अलग अलग प्रकार के इन्फेक्शन से जिस कारण से बुखार हो रहा हो, उसका निवारण तुम्हारे पास में है नहीं, तो कैसे ठीक करोगे. इसलिए मैं एक बहुत बड़ी बात कह रहा हूं, हो सकता है इसके ऊपर कुछ लोग विवाद करें, लाखों लोगों की मौत एलोपैथी की दवा खाने से हुई है. जितने लोगों की मौत हॉस्पिटल न जाने के कारण से हुई है, ऑक्सीजन न मिलने के कारण से हुई है, उससे ज्यादा लोगों की मौत ऑक्सीजन के बावजूद हुई है, दवा एलोपैथी की दवा मिलने के बावजूद हुई है, स्टीराइड की वजह से हुई है. ये कोई ताली बजाने की बात नहीं है, वैसे बात बता रहा हूं. ये पीड़ा की बात है कि लोग समझ ही नहीं रहे करें क्या. इसलिए अभी लाखों लोगों की मौत का कारण एलोपैथी है. आप कहेंगे फिर, मैं कहता हूं एलोपैथी साइंस पूरी खराब नहीं है. मॉडर्न मेडिकल साइंस का हम स्वागत करते हैं, साइंस और टेक्नोलॉजी का विरोध नहीं है. उसमें जो प्रयोग किए जाने वाले जो अलग अलग